રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા, મજામાં ને? અમે પણ જો મજામાં છીએ, તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. હાંજના 7:30 જેવું થાય છે અને આજે આપણે જવાનું છે પાણી વાળવા ઘઉંમાં. એટલે આમ થાય છે, શું કરવાને, કે ઠંડી એવી છે અને એક બાજુ દીપડાની બીકે એવી છે, બરોબર. એટલે જામ આમ થાય છે આ હૈયું, અને તોય છતાંય જવું તો પડે, એમાં કંઈ હાલવાનું નથી. ઘર કોઈ ખેડૂતને જ આવી જિંદગી હોય, બધાય ખેડૂત આવી ગયા, ટૂંકમાં ખેતી કરતા ખેડૂત બધા આવી ગયા, બધાને જ આ રીતે પોઝિશન હોય. અને અમારે તો પહેલાં માનો કે 2-3 વર્ષ થયા હતા દીપડા આવ્યા, બરોબર. આ ગરમાં તમે જાઓ આપણે વિસાવદર ની સાઈડ, એમાં જાઓ એટલે એમાં તો કાંઈ નહીં છે. એટલે એ લોકો ટેવાઈ ગયા હોય, આપણે ટેવ ન હોય. પણ અમારા ગામની આજુબાજુની સીમમાં ટૂંકમાં સિંહે છે અને દીપડાય છે, બરોબર. એટલે પાણી વાળતા હોય પણ આપણે આપણી સેફટીમાં રહેવું પડે. અને જોઈ કોક કૂસી કોણ મારી હારે આવે એવું આપણે કૂસી જોઈ તો પહેલાં જ બાળકો જાય બેઠા રમે છે. હાલો બેન, સીતારામ જય શ્રી કૃષ્ણ કયો. હાલો કાનુ, રામ રામ સીતારામ કયો. તારે હોતી અટણ હોત પતંગ ઉડાડવી, જો ભાઈ પતંગ ઉડાડે હટાણે હોતી. તે ખાધું તે એમ નહીં, ત્યાં આમજો પેલા ખાધું. શું ખાધું? પેંડો. પછી રોટલી શાક ખાધું. આપણે તો વારું પાણી થઈ ગયા છે અને અહીંયા તો બધે વારું પાણી હાલે છે. અને આજ બા નથી, બા આવી ગયા લગ્નમાં. કા ભાઈ? હા બા લગ્નમાં ગયા. રામ રામ ને સીધારામ બધાને. હાલો વારું પાણી કરવા. જો વારું પાણી હાલે છે, બાજરાના મટા અને મેથીની ભાજી. ગાજર નું કાસું છે. કાસું તો અમારે રોજ હોય. કોબી હોય ત્યાં સુધી કાસું રહી છે. હા, સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાય. રોટલા મેથી ની ભાજી છે. મેથી ની ભાજી બતાવો જરા. કરની લોટ વાળી છે, સેડા ના લોટ વાળી. એક નંબર ભાજી. મેં તો એક આખો વાટકો ખાઈ ગયો. લોટ ની આટી દીધી હોય. હા, લોટ ની આટી મારેલી. અને સાઈસ ને આવું બધું છે વારુમાં, બોરિયા મરસાન. જો વારુ પંડ્યા બધા કરવા. હવે આપણે તો જવાનું પાણી વારવા. તો પાણી વારવા મારી એને કોણ ખાતવારો કરાવો? કોઈ આવી છે? હે હે, જો આ બે ભાઈ ને કઈ જવાય નહીં, બરોબર. નકર બે ભાઈ જાય. અમે બે ભાઈને તો કાંઈ જવાય નહીં, કારણ કે બા ઘરે નથી. એટલે એક ભાઈ તો ઘરે હોવું જ જોઈએ, કારણ કે ઘરે પછી થોડું કોલું થાય, બરોબર. એટલે ઘરે એક ભાઈ હોય તો બાયુની નીંદર આવે, બરોબર. બે ભાઈને કંઈ જવા હે નહીં. એટલે કોણ મારી જાય છે હથવારો કરો? તું આવે. હાલો હે, હાલો વાર કરી પછી આપો. તને બીક નહીં લાગે? ઓયડી મૂઈ જાય. પાણી તું વાગે હું ફૂઈ જાવ એમ કરું થાય. બીક લાગે. અરે જા જા, પટલાણી કઈ બીવે કોઈ હે. પેલા આપણા દાદી માં 1 લાખ મશીન હાથે ઉપાડી લેતા, બરોબર. અને તું એમ તો હું બીવ, બરોબર. બીવાનું નામ જ ન હોય, બરોબર. અને આ તો એક છે ને હસી મજાક છે. બાકી ખેડૂતનો દીકરો કોઈ ખેતી કરતો હોય ને એ બીકથી બીતો જ ન હોય, અને તો જ આ રાતના પાણી વાળવા જતા હોય, બરોબર. ઘર કોઈ ખેડૂત આવી જાય એમાં ટોટલી બીવાનું નામ જ ન હોય, એનામાં બીક શું હોય ને એ ખ્યાલ જ ન હોય. મારે તો હું તો આ તો હસી મજાક કરું છું. મારે હથવારો છે જ, ટૂંકમાં મનસુખભાઈ એ છે અને ભરતભાઈ આવે છે, અમે 3 જણા આવી છું. એટલે આ બીક એક જનાવરની છે, બાકી કોઈ માણસની કે એવી કાંઈ કોઈ બીક નથી. એટલે માણસની બીક હોય ને તો આપણે પૂગી જાય, પણ આ જનાવરની બીક છે ને એટલા માટે આપણે ન પૂગી, કારણ કે જનાવર કઈ ઓશિંતાનું આવી જાય. અને કોઈ મેં દિવસના આગલા વિડીયો વાત કરી હોય કે ભાઈ કયું ઓશિંતાનું એને નીકળવાનું થાય અને આપણે એ નીકળવાનું થાય, બરોબર. ઓશિંતાનો જો ભેટો થઈ જાય તો થોડીક મુસીબત થાય, બરોબર. બાકી આપણે આપણી સેફટીમાં રહેવાનું, ભઠ્ઠા ચાલુ રાખવાના તાપનું અને બત્તી બંધ નહીં કરવાની, બરોબર. એટલે બત્તી બધું આપણી પણ હાઈફાઈ છે, એમ કઈ વાંધો નથી. જો બત્તી છે 1 નંબર,
બતી હે એક નંબર, એમાં કાંઈ ઘટે નહીં. અમે અટાણે જો ચાર્જિંગમાં હે, જો તમે પ્રકાશ એમ ફેંકે આ વાડીએ જઈને તમને હું બતાવી. અને જો ડબલ પોઈન્ટ આવે પછી આપણે દૂધ ને સાખર જાય થઈ ગયા તૈયાર. હવે હવા આઠે લાઈટ આવી છે, સાડા આઠે, સાડા આઠે આવી છે ને, આઠ ને પાંત્રીસ, એટલે આપણે વાવવા રાખીને એ ઘઉંમાં ચાલુ કરવાનું. હાલો હવે જવા દઈ વાડીએ. એક જેવું થાય છે ને, આપણે સોલ નાકા પી ગયા અને હવે નવ રહ્યા છે, એટલે સાડા ત્રણ વાગ્યાની આસપાસ પી જાય, ચાર વાગ્યાની આસપાસ નવ નવ નાકા રહ્યા છે ને સોલ પી ગયા છે. અને આપણે વાવવા રાખીને એ ખેતરમાં જોવા ઘઉંમાં પાણી ચાલુ છે. અને અહીંયા તો જો જાણે હિમ પડી ગયો એવો ભડકો કર્યો ભરતભાઈએ. જો ઠંડી છે પણ હાલચાલ કરીને, એટલે નો હું આગળ નાકું જોવા ગયો હતો ને, ગરમી સડી ગઈ પાછી, નકર તો આમ તો ઠંડી લાગે. શું કે ભાઈ? રામ રામ બધાને. શું કે હારો તાપા તો હુઈ ગયો તો ને, કહો છો કેમ ઉઠી ગયો? નો મજા આવી, વાર લાગી ભઈ કે આવી ગયો. હું નાકું જોવા ગયો તો એટલે બારો નીકળી. ના ના, મેં કીધું હુઈ ગયો હે ને, મેં ભલે હુતા કીધું બરોબર. તાથા હું આવ્યો હતા ત્યાં પર જમાવી પાછી, જો લાકડા એટલા નાખ્યા જોઈ લો ડાયરેક્ટ અહીંની બે રાત ત્રણ રાત રોકાવું એટલા. શું કે દીપડો એટલામાં તો નથી ક્યાંય, એ તો વાત 100% ફાઇનલ છે. તમે કૂતરાનો અવાજ ભારો હો ફરતી વાડીઓમાં, તો આ લાઇટો બધી દેખાય ફરતી વાડીઓ જ છે. અને આગળ રોડ છે બગસરા જેતપુર બગસરા, જો વાહન જાય, જો વાહન દેખાય તમને, જો આ લાઇટ ઉભરે ને ત્યાં જ રોડ છે. જો નથી દેખાતી લાઇટું, આસી આસી દેખાય છે. એ જેતપુર બગસરા રોડ છે, એટલે કૂતરાનો જો અવાજ આવતો હોય છે કદાચ આવતો હોય તો જા આ વાળી રહી ને જા હામે લાઇટ ઉભરે ત્યાં કૂતરા ભાંસે છે. એટલે કૂતરાનો અવાજ ત્યાં સુધી હોય ને ત્યાં સુધી જનાવર તો ક્યાંય એટલામાં આજુબાજુમાં હોય નહીં બરાબર ને. બાકી છે એ વાત ફાઇનલ છે. તમે સોશિયલ મીડિયામાં જોવો જ છો કે જેતપુરમાં બધા વવડાય જ છે બરાબર ને ભરતભાઈ. અને આપણે રૂબરૂ હોતે બે વાર જોયેલો નહીં પોર, પોર ખબર જોયો તો કેટલા સેટા હતા આપણે બે? બે નાડાવા સેટા હતા કા? અને કાંઈ કર્યું હતું આપણને? આપણે આપણે એને કઈ નો કર્યું ના, એને આપણને કઈ નો કર્યું, એની રીતે વયો ગયો કા? બતી હામી રાખી એટલે એની રીતે વયો ગયો, અને આપણે આપણી રીતે ઉભા રહી ગયા ટૂંકમાં. બાકી હે ને, હા બાકી જો તાપ ચાલુ છે ભઠો, એની બીક તો કોને ન લાગે હે? બધાને લાગે, હા. કારણ કે આપણે આપણે ઓમ થાય પાછું, આપણે કે જોયેલું ન હોય એટલે વધુ પડતું ઓલું લાગે. બાકી જો ટેવાઈ ગયેલા આ લોકો હોય ગરવારા ની, બે એક વાર ફેટો થયો ને બે એક વાર થાય એટલે ટેવાઈ જાય કા, પછી વાંધો ન. ઓસિંતાનો ફેટો જો થઈ જાય ને તો થોડીક તકલીફ પડે. બાકી જનાવર જડ દઈને નવ માણસને બતાવે એવું હે બધું. સા પાણી કઈ બનાવે? હાલો આગળ મનસાભાઈ ની ઉઠે પછી બનાવીશું. હાલો એને જા સૈણામાં ચાલુ હે, આપણે એ આપણી કોઈ વાવવા જ રાખે છે. આપણી પરખેનું ખેતર જી રહ્યું ને મનસુખભાઈ, એ આપણી કોઈ વાવવા જ રાખે છે. એને સૈણા છે એટલે એ વાડીનું પાણી ઉલારા ટૂંકમાં કાઢે છે. એક ઉલારો નીકળી ગયો ને હવે એકાદો નીકળશે, એટલે ચાલુ શરૂઆતમાં નીકળી ગયો હતી. દહ વાગ્યાની તો દહ સાડા દહ વાગ્યાની જ બંધ છે કા ભાઈ? હવે પાછી આગળ બે વાગ્યા ઢુકડી ચાલુ કરશે એટલે કલાક હાલશે પાછી, તેવી રીતે ઉલારા કાઢે છે. અને આપણે તો આપણી વાડીનું પાણી આવે છે એટલે પી જા હવારી એક દીમાં, નકર તો ઉલારે ઉલારે તો ત્રણ ચાર દી થાત પાતા. પણ આપણે આપણે હજી વાડીમાં કાંઈ પાણી ખૂટતું નથી એટલે એ પાણી એ મોટરનું પાણી લઈ લીધું છે આમાં, એટલે એ જ હાલે છે. અને રાત પાડીમાં ખાસ
આ ઘઉં હવે આમ તો દિવસના જો પાય ને તો ઢરેવા છે, કારણ કે ઘઉં હવે થઈ ગયા પૂરેપૂરા પાક. આમ જો હાઇટ પૂરેપૂરી છે એટલે ઢરવાની બીકની હિસાબે છે ને આપણે રાતે પી જાય તો કીધું સારું, અને રાત પાડીના જે બે ત્રણ દિવસ છે તો આપણે આજ આપી જશે અને કાલે ઘરના ઘઉં પાઈ દેવાય. ઘરના ઘઉં એક દી થશે ને એક દી નીકળી જાય, અને જે હવની પહેલાં વાવેલા રહ્યા એ તો હવે કંઈ પાવાના નથી, લગભગ નહીં પાવા પડે. પાવા પડશે ભરતભાઈ? હે, માથેથી ભૂરકી મારી ગયા હો હાવ. હા, ઉપરથી હાવ આમ કાયદેસર પૂરા થઈ ગયા એટલે હવે પાવાય નથી, નકર પછી વરસીએ નહીં કોઈ વાતે. સાડા ત્રણ પોણા શિયાર જેવું થાય છે સવારના. આપણે ઘઉં જો પી ગયા છે, ઘઉં પી ગયા 1.5 પોણા પછી આપણે આમાં લીધું, આપણે પારા બાંધ્યા ને રેવલ કર્યું એ કટકામાં, એટલે આમાં થોડુંક શંકા જેવું હતું, કીધું ભાઈ પાણી હાલશે કે કેમ થશે, પણ ના ના કમ્પ્લેટ વયું ગયું ઠેઠ પસાટે. હવે આમાં રહ્યા છે આપણે 2, 4, 6 અને 7 વાતા રહ્યા છે, બાકી કમ્પ્લીટ જાય સુધી આ બધું પી ગયું, આ બધું પી ગયું છે. હાથ વાત રહ્યા છે અને અહીંયા લે તાપણું કેમ ભરતભાઈ? હાલો બધા તપ્પા, રામ રામ બધાને. જોઈ લો પડ્યો છે ને આડો, કારણ કે રામ રામ તો ભલે આમ આપણે કીધો, પગ આ 2 રાતનો વિડીયો ભેગો થશે, કાલનો અને આજનો 2 રાતનો વિડીયો આજ ભેગો થશે, લાદ આપણે હમે હાઈનમાં ટૂંકમાં ઉતર્યું જ નથી. અને કેમ છું, નીંદર થઈ ગઈ કે? નીંદર થઈ ગઈ. હે, તારે તોય થઈ ગઈ, મારે તો આ સવારે લાઈટ જશે ને 48 કલાક પૂરી થાય તો તાપણું હાલે છે, અને ભેગા સીણા શેકીને ખાવાનું હોય તે હાલે છે. તમારે બધા સીણા શેકીને ઓરા ખાવા હોય તો હાલો કા. જો આ શેકેલા ભોતરા પીડ્યા, જો હવે કલાક રહે લગભગ રહી જશે, 2-3 લગભગ રહી જશે. પાણી જેવું ધાર્યું હતું ને એવું જ હાલે છે, જો નથી ધોળતું કે નથી ક્યાંય ભરાતું, કમ્પ્લેટ એક ધારું આખા ક્યારે એમને મળ્યું દઈએ, અને હમું કાંઈ કરવા પડવું નથી. હમું તો આપણે આમાં ક્યાંય આઈડિયા જ નથી, ટૂંકમાં એમ ગણન તો ગણાય. પહેલાં તો પારા બાંધી લીધા વાતર ઓઈણીએ સીધા, અને ટ્રેક્ટરે સીધો 2 પંછીયાના સવડા 2 ભેગા કરીને ધોર્યો કરી નાખો, એટલે અડવાપણું હતું જ નહીં કા ભરતભાઈ. એટલે પસાટુમાં 1 વાતર કર્યું એટલે ત્યાં 1 વાતર હમું કરવું પડ્યું, એ અહીંયા પહેલાં નાકામ મૂકીને નહીં હમું કરીએ હોત અટાણે, ટૂંકમાં દિવસની તો નવરાઈ નહોતી પછી. બરાબર. હલો, સા પાણી કઈ પીવું? એમ કરવું તું થયો તો એટલે ઉઈ ગયો.